નમસ્કાર આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ દસ હવેનો ટોપિક છે વિદ્યુત જનરેટર જેને આપણે ઇલેક્ટ્રિક જનરેટર તરીકે ઓળખીએ છીએ મિત્રો અહીં વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત રચના કાર્યપતિ અને ઉપયોગ આકૃતિ સાથે વર્ણવવાનું થશે સૌથી પહેલાં તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વિદ્યુત જનરેટર એટલે શું મિત્રો પ્રથમ આ પ્રશ્નની રજૂઆત છે એ આકૃતિ ઉપરથી રફ જોઈએ છીએ ત્યારબાદ ટેક્સના સંદર્ભમાં આપણે જશું મિત્રો અહીં ઇલેક્ટ્રિક જનરેટરનો ડાયાગ્રામ દર્શાવેલો છે એમાં બે ચુંબક હોય છે એમની વચ્ચે ચુંબકની વચ્ચે ગૂંચડું છે એ ઘૂમતું હોય છે બે ચુંબક વચ્ચે ગૂંચડું ઘૂમે ત્યારે ચુંબક સાથે સંકળાયેલી ચુંબકીય છેખાને ગૂંચળું કાપે ગૂંચડાની અંદર વિદ્યુત પ્રવાહ વહેવા લાગે અહીં યંત્ર ઘૂમે છે અને વિદ્યુત ઉત્પન્ન થઈ રહ્યું છે માટે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે તમારે સૌથી પહેલાં તો એવું કહેવાનું કે વિદ્યુત જનરેટર એટલે એવું સાધન કે જે સાધનની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તેને ઇલેક્ટ્રિક જનરેટર કે વિદ્યુત જનરેટર કહે છે અહીં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિદ્યુત જનરેટરનું કાર્ય એ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે જણાવો જ્યારે ગૂચડાને ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય ક્ષેત્ર છે એની વચ્ચે આ ગૂંચડાને ગુમાવવાનું છે ગૂચડાને ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે તેમાં વિદ્યુત ચાલક બળ ઊંચું નીચું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે પ્રેરિત થાય છે પરિણામે વિદ્યુત પ્રવાહ તે ગૂંચડું ધરાવતા વિદ્યુત પરિપથની અંદર વહેવા લાગે છે અહીં વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર આ સાધન કાર્ય કરે છે મિત્રો અહીં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં તો રૂપાંતર થઈ રહ્યું છે પણ કયા સિદ્ધાંતને આધારે આ સાધન કાર્ય કરે છે આ સાધન વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે હવે એસી જનરેટરની રચના છે ને એ આકૃતિ ઉપરથી લખવાની થશે પ્રથમ તો આપણે આકૃતિ ઉપરથી આ રચના સમજાવીએ છીએ આકૃતિમાં એસી જનરેટરની રચના દર્શાવેલી છે તે કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે આ બે ચુંબક છે એમના બે ધ્રુવોની વચ્ચે મૂકેલ લંબચોરસ ગૂંચડા એ બી સીડીથી રચાયેલ છે મિત્રો બે ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રની વચ્ચે એક લંબચોરસ ગૂંચડું એ બી સી ડી રાખેલું છે આ ગૂંચડાના બે છેડાઓને આ ગૂંચડાના બે છેડાઓ તમે જોઈ રહ્યા છો એ બે છેડાઓને બે ધાતુની રીંગો આર અને આર સાથે જોડવામાં આવેલ છે આ રીંગોની અંદરની બાજુઓ અવાહક કરેલી છે સ્થિર વાહક બ્રશ બી વન અને બી ટુને અનુક્રમે રીંગ આર વન અને આર ટુ સાથે અટકીને રાખવામાં આવેલ છે બંને રીંગો આર અને આર ટુ ને આંતરિક રીતે એક ધરી એટલે કે એક્સેલ સાથે જોડેલ હોય છે આ ધરી સાથે એ બંને રિંગોને જોડેલ હોય છે આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી ગૂંચડું છે એ ભ્રમણ કરે છે બંને બ્રશના બહારના છેડે અહીંયા જોશો તો બંને બ્રશ એ બી અને બી ટુના બહારના છેડે ગેલ્વેનો મીટર સાથે જોડવામાં આવે છે ગેલ્વેનો મીટર બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે આટલું લખશો એટલે એસી જનરેટરની રચના પૂરી થશે હવે આકૃતિની મદદથી એસી ઝનરેટરની કાર્યપદ્ધતિ સમજીએ મિત્રો બે ચુંબકની વચ્ચે છે ને ગૂંચડું ઘૂમે છે અહીં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં ટ્રાન્સલેશન કેવી રીતે થઈ રહ્યું છે એટલે કે એસી પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની સમજૂતી આપણે આપવાની થશે બંને રીંગ સાથે જોડાયેલ ધરી આ બે રીંગ આર વન અને આર એની સાથે જોડાયેલી ધરી છે આ એ ધરીને એટલે કે એક્સેલને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં ભૂજા એ એટલે કે આ બાજુ એ ઉપર તરફ અને ભૂજા સીડી એ નીચેની તરફ ગતિ કરે છે મિત્રો સૌથી પહેલાં આ એક્સેલની મદદથી ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આ ગૂંચડાને ઘુમાવાનું છે એવી રીતે ઘુમાવાનું છે કે એ બી બાજુ ઉપર તરફ અને સીડી બાજુ નીચે તરફ ખસે પરિણામે આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં ગૂંચડું એ બી સીડી સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ લાગુ પડતા આપણને જાણવા મળે છે કે ભૂજાઓ એ બી અને સીડી દિશાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે આ ગૂંચડામાં એ બી સી ડી દિશામાં પ્રવાહ વહે છે પ્રવાહની દિશા જોશો ને તો આ દિશામાં હશે એ બી સી ડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે એનો અર્થ એ થાય કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ બ્રશ બી ટુથી બીવન તરફ વહે છે બહારનું જે પરિપથ છે એમાં ઉલટી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે બી ટુથી બીવન તરફ વિદ્યુત પ્રવાહ વહે છે હવે અડધા ભરી પરિભ્રમણ પછી જ્યારે ગૂંચડું છે અડધું ઘૂમશે ત્યાર પછી ભુજા સીડી હવે આ સીડી બાજુ છે ને એ ઉપર આવી જશે અને ભૂજા એ બી એટલે કે એ બી બાજુ છે નીચેની તરફ ગતિ કરવા લાગે છે પરિણામે બંને ભૂજાઓમાં પ્રેરિત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે જ્યારે અડધું પરિભ્રમણ કરે છે ગૂંચડું ત્યારે એ બી અને સીડી બાજુઓમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે તેથી ચોખ્ખો પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ વખતે જે વિદ્યુત પ્રવાહ છે એ ડી સી બી એ દિશામાં વહેવા લાગે છે એનો અર્થ એ થાય કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ બહારના પરિપથમાં વિદ્યુત પ્રવાહ બી વનથી બી ટુ તરફ વહે છે આમ દરેક અડધા પરિભ્રમણ પછી અનુરૂપ ભૂજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે આવો પ્રવાહ કે જે એક સરખા સમયગાળા પછી દિશા બદલે છે તેને એસી પ્રવાહ કહેવાય અને આ સાધનને એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે હવે પુસ્તકના સંદર્ભમાં વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત રચના કાર્યપદ્ધતિ સમજીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના ઉપર આધારિત જે પ્રયોગોનો આપણે અગાઉ અભ્યાસ કર્યો તેમાં ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આ સિદ્ધાંતનો ઉપયોગ ઘર તેમજ ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંતને આધારે ઘર અને ઉદ્યોગોમાં મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા હોય તો આ સિદ્ધાંતની મદદથી આપણે ખૂબ મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવામાં આવે છે જ્યારે વાહક એટલે કે ગૂંચડું એ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે વિદ્યુત જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે હવે વિદ્યુત જનરેટરની રચના સમજીએ વિદ્યુત જનરેટરમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચડું એ બી સીડી એ કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે મિત્રો આ બે ચુંબક વચ્ચે પરિભ્રમણ કરતું ગૂંચડું છે એ એની વચ્ચે મૂકવામાં આવતું હોય છે ગૂંચડાના બે છેડા રીંગો વન અને આરટુ સાથે જોડવામાં આવે છે કૂચડાના બંને છેડા છે એ બહારના છેડા ઉપર બે રીંગો આરવન અને આરટુ છે એ જોડવામાં આવે છે રીંગની અંદરની બાજુઓ અવાહક કરેલી હોય છે બે સ્થિર વાહક બ્રશ બીવન અને બી ટુને બંને રીંગો આરવન અને આરટુ સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે બંને રિંગ આરવન અને આર ટુને આંતરિક રીતે એક ધરી સાથે જોડેલ હોય છે મિત્રો આ જ વસ્તુ આકૃતિ ઉપરથી સમજીએ છીએ હવે ગૂચડાના બે છેડાઓ આ ગૂચડાના બે છેડાઓ છે બહારના છેડાઓ છે ગૂચડાના એ છેડાઓ બે રિંગો આરવન અને આર ટુ સાથે જોડવામાં આવેલ છે આ રિંગોની અંદરની બાજુઓ અવાહક હોય છે બંને સ્થિર વાહક બ્રશ બીવન અને બી ટુ આ બીવન અને બી ટુને અનુક્રમે રિંગ આરવન અને આર ટુ સાથે અટકીને રાખવામાં આવે છે બંને રિંગ આરવન અને આર ટુને આંતરિક રીતે એક ધરી ધરી એટલે કે આ એક્સેલ સાથે જોડેલ હોય છે મિત્રો તમે જોશો તો બંને રિંગો છે ને આર વન અને આર ટુ એને આ એક્સેલ સાથે જોડેલા છે આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી આ એક્સેલને ગુમાવવામાં આવે જેથી કરીને ગૂંચડું છે એ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે મિત્રો આ બંને બ્રશના બહારના છેડા છે એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે ગેલ્વેનોમીટરનો કાંટો એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવવા માટે વપરાય છે હવે એસી જનરેટરની કાર્યપદ્ધતિ સમજીએ મિત્રો બંને રીંગો સાથે જોડાયેલ ધરીને એટલે કે એક્સેલને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં એ બી ભૂજા એટલે કે એ બી બાજુ ઉપરની તરફ ગતિ કરે અને સીડી ભૂજા નીચેની તરફ ગતિ કરે છે મિત્રો આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર ગુચડા ને છે એવી રીતે છે ગૂચડું એ બી સીડી સમઘડીમાં પરિભ્રમણ કરે છે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગુચડાની ભૂજાઓ પ્રેરિત પ્રવાહ એ બી અને સીડી દિશામાં ઉત્પન્ન કરે છે મિત્રો ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ગૂંચડું ઘૂમું એટલે ચુંબકની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી એ ગૂંચડા દ્વારા કપાણી અને ગૂંચડાની ભૂજાઓ એ બી અને સીડીની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ જાય છે આમ ગૂચડામાં એ બી સીડી દિશામાં પ્રવાહ વહે છે અહીંયા જોઈ શકાશે કે ગુચડાની અંદર એ બી સી ડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે જો ગુચડામાં આટાની સંખ્યા વધારે હોય તો દરેક આટામાં ઉત્પન્ન થયેલા પ્રવાહનો સરવાળો થઈ ગુચડામાં મોટો પ્રવાહ મળે છે મિત્રો વિદ્યુત પ્રવાહ છે ને આટાની સંખ્યાના સમ પ્રમાણમાં હોય છે ગૂચડામાં આટાની સંખ્યા વધારે હોય તો કુલ વિદ્યુત પ્રવાહ જોતો હોય તો દરેક આટાડી મળતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કરવો પડે એટલે કે ગુચડામાં આટાની સંખ્યા વધારે હોય તો દરેક આટામાં ઉત્પન્ન થયેલા પ્રવાહનો સરવાળો થઈ ગુચડામાં મોટો પ્રવાહ મળી શકે છે આનો અર્થ એ થાય છે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ બી ટુથી બી વન તરફ વહે છે મિત્રો ગૂચડાની અંદર તો એ બી સી ડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે પરંતુ બાહ્ય પરિપથની અંદર આજે બહારનો પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહ એ બી ટુ થી બી વન તરફ વહેવા લાગે છે હવે અર્ધચક્ર પછી એટલે કે ગૂચડાના અડધા પરિભ્રમણ પછી સીડી ભૂજા ઉપરની તરફ અને એ બી ભૂજા નીચેની તરફ ગતિ કરવા માંડે છે મિત્રો ગૂચડાને અડધો ઘુમાવો ને એટલે નીચેની ભૂજા છે ને ઉપર આવી જાય અને ઉપરની ભૂજા છે એ નીચે વહી જાય પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતાં પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ ડી બી એ તરફ વહે છે મિત્રો જ્યારે એબી બી ઉપર તરફ હતી અને સીડી ભૂજા નીચે તરફ હતી ત્યારે ગૂચડામાં એ સીડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો તો પરંતુ ગૂચડાને જ્યારે અડધું પરિભ્રમણ કર્યું ત્યારે સીડી ભૂજા ઉપર તરફ આવી ગઈ અને એબી બી નીચે તરફ વહી ગઈ આ વખતે એબી બી અને સીડીમાંથી વહેતા પ્રવાહની દિશા પણ બદલાઈ ગઈ અને ગૂંચડાની અંદર બી એ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે પરંતુ બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ એ બી વનથી બી ટુ તરફ વહે છે પ્રથમ કરતાં ઉલટું લખવાનું થશે આમ પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ અનુરૂપ બાજુઓમાં બદલાય છે આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી બદલાય છે જેને ઉલટસુલટ પ્રવાહ કે એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને આ રચનાને એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે જે ઉપરના એસી જનરેટરની અંદર જે પ્રવાહ મેળવ્યો એના કરતાં ઉલટો પ્રવાહ ડીસી પ્રવાહ મેળવવો હોય તો શું કરી શકાય એની માહિતી આપેલી છે ડીસી પ્રવાહને કહેવાય દિશ પ્રવાહ દિશ પ્રવાહ મેળવવા માટે વિભાજિત રીંગ જેવા કોમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે એ જે રીંગ છે ને એને વિભાજિત કરવામાં આવે છે એવા કોમ્યુટેટરનો ઉપયોગ કરી શકાય કે જેથી કરીને આપણને ડીસી પ્રવાહ મળે આ પ્રકારની ગોઠવણીમાં એક બ્રશ એ હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે જ્યારે બીજું બ્રશ હંમેશા નીચેની બાજુ નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે મિત્રો આમ કરવાથી વિદ્યુત પ્રવાહ કા ઉપરની દિશામાં વહે છે એક જ દિશામાં કા નીચેની દિશામાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે આમ એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે આ પ્રવાહને આપણે ડીસી પ્રવાહ કહીશું અને આ સાધનને ડીસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીં આપેલા ક્વેશ્ચનમાં નવનીતના બે પ્રશ્ન સમાયેલા છે પ્રશ્ન નંબર ઓગણપચાસ અને પ્રશ્ન નંબર પચાસ પ્રશ્ન એવો છે એક દિશ પ્રવાહ અને ઉલટ સુલટ પ્રવાહ વિશે સમજૂતી આપો પ્રશ્ન નંબર ઓગણપચાસ એવો છે કે એક દિશ પ્રવાહ સમજાવો પ્રશ્ન નંબર પચાસ એવો છે કે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ સમજાવો મિત્રો વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે એક ડીસી પ્રવાહ જેને આપણે બોલીએ છીએ એક દિશ પ્રવાહ બીજું એસી પ્રવાહ જેને આપણે ઉલટસુલટ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ પ્રથમ આપણે એસી પ્રવાહ ભણીશું અહીંયા એસી પ્રવાહનો ડાયાગ્રામ દર્શાવેલો છે આ બેટરીના બે છેડા છે પ્લસ છે ને માઇનસ છે આ સમય દર્શાવેલો છે સમય સાથે આ પ્રવાહ એક જ દિશામાં ભાગી રહ્યો છે અને સમય સાથે એનું મૂલ્ય અચળ જ મળે છે એ ધન છેડાથી ઋણ છેડા તરફ જઈ રહ્યો છે એટલે જ આ પ્રવાહને નામ આપેલું છે ડીસી પ્રવાહ હવે એ એની સમજૂતી ઉપર આપણે જઈ રહ્યા છીએ આકૃતિ ઉપરથી જ ખ્યાલ આવશે કે એક દિશ પ્રવાહ એટલે કે ડીસી પ્રવાહ આ પ્રવાહ ફક્ત એક જ દિશામાં વહે છે તમે જોશો ને તો આ પ્રવાહ આમ જ જાશે એક જ દિશામાં અને તેનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે તમે જોશો કે આ સમય તો બદલાતો જાય છે ગમે તેટલો સમય થાય પણ પ્રવાહનું મૂલ્ય આમ સ્ટ્રેટ મળે છે એટલે કે પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી સમય સાથે પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ બેટરીના ધન ધ્રુવથી ઋણધ્રુવ તરફ વહે છે એટલે કે એક જ દિશામાં વહે છે મિત્રો આ પ્રવાહ છે પોઝિટિવથી બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ જઈ રહ્યો છે એટલે કે એક જ દિશામાં આ પ્રવાહ જઈ રહ્યો છે આમ બેટરી દ્વારા મળતો પ્રવાહ એક દિશ પ્રવાહ અથવા ડીસી પ્રવાહ છે ડીસી જનરેટર જેને કહેવાય ડાયનેમો દ્વારા આ પ્રકારનો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે ડીસી પ્રવાહના ઉપયોગો રેડિયો છે સેલફોન છે ઘડિયાળ છે લેપટોપ છે જેવા ઉપકરણોમાં ડીસી પ્રવાહનો ઉપયોગ થાય છે હવે નવનીતનો પચાસમો પ્રશ્ન એવો છે ઉલટ સુલટ પ્રવાહ સમજાવો મિત્રો ઉલટ સુલટ પ્રવાહને બોલાય એસી પ્રવાહ આ પ્રકારનો પ્રવાહ એસી જનરેટરથી મેળવી શકાય છે જે પ્રવાહની દિશા ધનથી ઋણ અને ઋણથી ધન નિયમિત રીતે સમય સાથે બદલાતી હોય તેને ઉલટસુલટ પ્રવાહ અથવા એસી પ્રવાહ કહે છે મિત્રો અહીંયા એનો ડાયાગ્રામ આપવાનો થશે એસી પ્રવાહની દિશા છે ને એ ધનથી ઋણ જાય અને ઋણથી ધન જાય એ સમય સાથે બદલાતી રહે છે માટે આ પ્રવાહને નામ આપવામાં આવે છે ઉલટસુલટ પ્રવાહ અથવા એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે ભારતના ગૃહ વપરાશની અંદર આપણે જે ઘરની અંદર એસી પ્રવાહ વાપરીએ છીએ એની વાત કરી રહ્યા છીએ એસી વોલ્ટેજ બસો વીસ વોલ્ટ હોય છે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હોય છે બસો વીસ વોલ્ટ અને તેની આવૃત્તિ હોય છે પચાસ હર્ટ્સ જેટલી હોય છે આથી એસી પ્રવાહની દિશા એક સેકન્ડમાં સો વાર બદલાય છે અથવા કરીને બોલવું હોય તો એસી છે ને એ દરેક એકના છેદમાં સો સેકન્ડ પછી એસી પ્રવાહ છે ને એ દિશા બદલે છે એટલે કે એસી પ્રવાહની દિશા એક સેકન્ડમાં સો વખત બદલાય છે એસી પ્રવાહનો વોલ્ટેજ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બસો વીસ વોલ્ટ એની આવૃત્તિ પચાસ વર્ષ એટલા માટે એસી પ્રવાહની દિશા એક સેકન્ડમાં સો વાર બદલાય છે આવર્તકાળ એને કેપિટલ ટી કહેવાય એટલે કે અહીં ટી આવર્તકાળ છે એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે વિદ્યુત પ્રવાહને લાગતો સમય કેપિટલ ટી છે આવડતકાળ છે ને એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો છે એસી જનરેટરમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે ઘૂમતા ગુચડાએ લીધેલ સમય જેટલો જ હોય છે મિત્રો કેપિટલ ટી જોતું હોય તો આવૃત્તિનું સૂત્ર છે સ્મોલ એપ બરાબર એકના છેદમાં ટી એ એસીની આવૃત્તિ છે જે એસી જનરેટરમાં ગૂચડાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ હોય છે આ સૂત્રની મદદથી આપણે આવર્તકાળ અને આવૃત્તિ બંને શોધી શકીએ છીએ હવે એસી પ્રવાહના ઉપયોગો જોઈએ ઘર વપરાશની અંદર જે આપણે પ્રવાહ વાપરીએ છીએ ને એસી પ્રવાહ છે જેને ઉલટસુલટ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રવાહ રેફ્રિજરેટર મિક્સર ઇસ્ત્રી અને પંખા જેવા ઉપકરણોમાં એસી પ્રવાહ વપરાતો હોય છે આવા ઉપકરણો એસી પ્રવાહ ઉપર કાર્યશીલ હોય છે અમેરિકાની અંદર એક વિશેષ નોંધ છે આ વોલ્ટેજ એસી વોલ્ટેજ બસો વીસની બદલે હોય છે એકસો દસ વોલ્ટ અને આવૃત્તિ છે એ સાઠ હર્ટ્સ જોવા મળે છે અહીંયા ભારતમાં ગૃહ વપરાશની અંદર એસી વોલ્ટેજ આપણે બસો વીસ વોલ્ટ નોંધી લીધો એની આવૃત્તિ પચાસ હર્સ હતી જ્યારે અમેરિકામાં એ જ વોલ્ટેજ છે એ એકસો દસ વૉલ્ટ હોય છે અને એની આવૃત્તિ સાઠ હર્ડ્સ જેટલી હોય છે મિત્રો અહીં આપેલો ક્વેશ્ચન એમાં નવનીતના બે પ્રશ્નો સમાયેલા છે પ્રશ્ન નંબર એકાવન અને પ્રશ્ન નંબર બાવન પ્રશ્ન નંબર એકાવન એવો છે કે એસી પ્રવાહના ફાયદા જણાવો પ્રશ્ન નંબર બાવન એવો છે ડીસી પ્રવાહના ગેરફાયદા જણાવો પ્રથમ એસી પ્રવાહના ફાયદા સમજીએ એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ જે પ્રવાહને આપણે નામ આપીએ છીએ ધનથી ઋણ અને ઋણથી ધન દિશામાં વહે છે એટલે જેને ઉલટસુલટ પ્રવાહ તરીકે આપણે ઓળખીએ છીએ આ પ્રવાહનું ઉત્પાદન કરવું છે ને એ સહેલું છે આ પહેલો ફાયદો છે ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે એસી પ્રવાહને ઉત્પન્ન કરવો હોય ને આ ધનથી ઋણ અને ઋણથી ધન આ જે પ્રવાહ ઉત્પન્ન કરવો હોય એ ઉત્પાદન સહેલું છે અને ઉત્પાદન સસ્તું છે એસી પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વાહક તારમાં વીજળીનો વ્યય ઓછો થાય છે મિત્રો પોઝિટિવ નેગેટિવ વાળો જે પ્રવાહ હોય એ ધનથી ઋણ જતો હોય ને પાછો ધનથી ઋણથી ધન જતો હોય તો વાહક તારમાં વીજળીનો વ્યય ઓછો થતો હોય વીજળીનો વ્યય કર્યા વગર એસી વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકાય છે મિત્રો એસી પ્રવાહના ચાર ફાયદા છે એસી પ્રવાહનું ઉત્પાદન સહેલું છે ઉત્પાદન સસ્તું છે દૂરના સ્થળે લઈ જવો હોય તો વાહક તારમાંથી વીજળીનો વ્યય ઓછો થાય છે વીજળીનો વ્યય કર્યા વગર એસી વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકાય છે હવે ડીસી પ્રવાહના ગેરફાયદા સમજીએ મિત્રો એસી પ્રવાહના જે ફાયદા હતા એના કરતાં ઉલટા મુદ્દા લખવાના થશે અને એ ડીસી પ્રવાહના ગેરફાયદા બનશે ડીસી પ્રવાહ એટલે કેવો પ્રવાહ તો કે સ્ટ્રેટ પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય ને એ પ્રવાહને આપણે ડીસી પ્રવાહ કહીએ છીએ આ પ્રવાહના ગેરફાયદા કેવા હોય તો સૌથી પહેલાં ડીસી પ્રવાહનું ઉત્પાદન છે ને એ અઘરું છે અને ખર્ચાળ છે એસી પ્રવાહથી ઉલટો મુદ્દો આપણે બોલીએ છીએ એસી પ્રવાહનું ઉત્પાદન છે એ સહેલું હતું ને સસ્તું હતું ત્યારે ડીસી પ્રવાહનું ઉત્પાદન છે એ અઘરું છે અને ખર્ચાળ છે ડીસી પ્રવાહના દૂરના અંતરે લઈ જતા વાહક તારમાંથી વીજળીનો વ્યય મોટા પ્રમાણમાં થાય છે મિત્રો એસી પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વાહક તારમાંથી વીજળીનો વ્યય ઓછો થતો હતો કારણ કે ઉલટસુલટ પ્રવાહ હતો અહીંયા શું થાય કોઈ તાર લીક થઈ ગયો હોય ને તો બધો જ પ્રવાહ છે ને એ લીક થઈ જતો હોય છે કારણ કે એક જ દિશામાં પ્રવાહ ભાગી રહ્યો છે એટલા માટે ડીસી પ્રવાહને દૂરના અંતરે લઈ જતાં વાહકતારમાંથી વીજળીનો વ્યય મોટા પ્રમાણમાં થતો હોય છે વીજળીનો વ્યય કર્યા સિવાય ડીસી વોલ્ટેજ પર નિયંત્રણ મેળવી શકાતું નથી જ્યારે આ વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવો હોય ત્યારે વીજળીનો વ્યય થાય છે જે ડીસી પ્રવાહનો ગેરફાયદો કહી શકાય આમ ડીસી પ્રવાહના ગેરફાયદા નીચે મુજબ થયા ઉત્પાદન અઘરું છે અને ખર્ચાળ છે દૂરના અંતરે લઈ જતા વાહકતરમાંથી વીજળીનો વ્યય મોટા પ્રમાણમાં થાય છે વીજળીનો વ્યય કર્યા વગર ડીસી વોલ્ટેજમાં વધારો ઘટાડો થઈ શકતો નથી એટલે કે વીજળીનો વ્યય કર્યા સિવાય ડીસી વોલ્ટેજ પર નિયંત્રણ મેળવી શકાતું નથી આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર